જોઈશું દશાંશ સંખ્યાઓના સરવાળાના ઉદાહરણ। રાજેશે આજે બે શર્ટ ખરીદ્યા। એક શર્ટ માટે તેને દુકાનદારને 450.50 રૂપિયા ચૂકવ્યા અને બીજા શર્ટ માટે 333.70 રૂપિયા। શોધો કે તેણે દુકાનદારને કુલ કેટલી રકમ ચૂકવી। ઉદાહરણથી જાણવા મળે છે કે રાજેશે એક શર્ટ 450.50 રૂપિયામાં ખરીદ્યું અને બીજો શર્ટ 333.70 રૂપિયામાં ખરીદ્યું। અહીં બંને સંખ્યાઓ દશાંશ સંખ્યાઓ છે। તેને કેટલી રકમ દુકાનદારને ચૂકવી તે શોધવા માટે આપણે બંને દશાંશ સંખ્યાઓને ઉમેરવી પડશે। તેમને ઉમેરવા માટે પહેલા આપણે તેમને સ્થાન કિંમત કોષ્ટકમાં તેમના સાચા સ્થાને મૂકીશું। જેમ 450.50 માં 4 સોના સ્થાન પર છે, 5 દશકના સ્થાન પર છે અને 0 એકમના સ્થાન પર છે, 5 દશાંશના સ્થાન પર છે અને 0 શતાંશના સ્થાન પર છે, આ જ રીતે આપણે 333.70 ને પણ સ્થાન કિંમત કોષ્ટકમાં મૂકીશું। જેમ કે તમે જોઈ શકો છો બંને સંખ્યાઓમાં દશાંશ ચિહ્ન પછીના અંકોની ગણતરી સરખી છે, એટલે આપણે અહીંયા શૂન્યનો ઉપયોગ કરવો જરૂરી નથી। પરિણામ મેળવવા માટે આપણે બીજી સંખ્યાની નીચે એક રેખા ખેંચીશું અને તેના નીચે પરિણામ લખીશું। આ સંખ્યાઓને ઉમેરવા માટે આપણે જમણેથી ડાબે જઈશું। 0 + 0 = 0, 5 + 7 = 12। 12 દશાંશમાંથી એક એકમનો સમૂહ બનાવવામાં આવે છે, જેને આપણે એકમના અંકોમાં ઉમેરીશું। બાકી રહેલા 2 ને આપણે દશાંશના સ્થાને લખીશું। 0 + 3 = 3 અને તેમાં વધી 1 ઉમેરતા આપણને સંખ્યા 4 મળશે, તેને આપણે એકમના સ્થાન પર લખીશું। એવી જ રીતે દશકના અંકોનો સરવાળો છે 8 અને 100ના અંકોનો સરવાળો છે 7। આ રીતે બંને દશાંશ સંખ્યાઓ એટલે કે ડેસિમલ નંબરનો સરવાળો છે 784.20, એટલે કે રાજેશે દુકાનદારને કુલ 784.20 રૂપિયા ચૂકવ્યા। આગળનું ઉદાહરણ, નિશાએ દુકાનથી 1 કિલોગ્રામ ખાંડ ખરીદી, 0.5 કિલોગ્રામ ચા પત્તીનું પેકેટ ખરીદ્યું અને 2.349 કિલોગ્રામ ગોળ ખરીદ્યો। ત્રણેય વસ્તુઓ તેણે તેની ખાલી બેગમાં મૂકી દીધી। શોધો કે હવે તેની બેગમાં વસ્તુઓનું કુલ વજન કેટલું હશે। બેગમાં કુલ વસ્તુઓનું વજન કેટલું છે તે શોધવા માટે આપણે 1 કિલોગ્રામ, 0.5 કિલોગ્રામ અને 2.349 કિલોગ્રામ નો સરવાળો કરવો પડશે। તો આવો પહેલા તેને 1 ની નીચે 1 દર્શાવીએ। જેમ કે તમે જોઈ શકો છો એકમના સ્થાન પર અંક 1, 0 અને 2 1 ની નીચે 1 એટલે કે 1 સ્તંભમાં છે। પહેલી હરોળમાં દશાંશ ચિહ્ન એટલે કે ડેસિમલ પોઈન્ટ ની પછીના અંકોની સંખ્યા સરખી કરવા માટે આપણે 1 પછી દશાંશના સ્થાન પર 0 લખીશું, શતાંશના સ્થાન પર 0 લખીશું અને સહસ્ત્રાંશના સ્થાન પર 0 લખીશું। આ રીતે બીજી હરોળમાં 0.5 ની પછી શતાંશ અને સહસ્ત્રાંશના સ્થાન ઉપર 0 લખીશું। આ રીતે હવે દશાંશ ચિહ્ન પછીના અંકોની સંખ્યા સરખી છે। હવે આપણે જમણેથી ડાબે દરેક સ્થાનના અંકોને ઉમેરીશું। સહસ્ત્રાંશના સ્થાનોના અંકોનો સરવાળો છે 9, શતાંશના અંકોનો સરવાળો છે 4, દશાંશના અંકોનો સરવાળો છે 8 અને એકમના અંકોનો સરવાળો છે 3। આ રીતે ત્રણેય સંખ્યાઓનો સરવાળો છે 3.849, એટલે કે બેગમાં વસ્તુઓનું કુલ વજન છે 3.849 કિલોગ્રામ। તો આજે આપણે જોયા દશાંશ સંખ્યાઓના સરવાળાના ઉદાહરણ। આગળના વિડીયોમાં આને સંબંધિત ગેરસમજોને દૂર કરીશું।